હું કોયમ્બતુરમાં રહેતા એક પરિવારના ઘરે ગયો ભારતીય પરંપરાનો તે એક ભાગ છે કે જ્યારે કોઈ ઘરે આવે ત્યારે હંમેશા પાણીનો ગ્લાસ આપીને તેમને આવકાર આપવામાં આવે છે હંમેશા તો આ મહિલા ટ્રે પર પાણીનો ગ્લાસ ધરીને આવી મેં તેની સામે જોયું મને તે સ્ત્રી કાલી જેવી લાગી તમે કાલી વિશે સાંભળ્યું હશે તમે બધાએ બિન ભારતીય લોકો તમે કાલી વિશે સાંભળ્યું છે કાલી એ દેવીનું રૌદ્ર સ્વરૂપ છે જીભ બહાર લટકતી હોય અને બધેથી રક્ત ટપકતું હોય તો મેં કહ્યું આજે મને તમે કાલી જેવા લાગો છો મારે આ પાણી નથી પીવું હવે જે ક્ષણે તમે કહો કે મારે પાણી નથી પીવું આ વાત તમારે સમજવી જોઈએ તમે દક્ષિણ ભારતીય ઘરમાં જાઓ અને તમને પાણી અપાય તો ના ના કહેશો તમે પી લો સમજ્યા જો તમે ના કહેશો તો તેમનું મન દુભાશે તેમને લાગશે કે તમે તેમના ઘરનું પાણી પીવાનો ઇન્કાર કરી રહ્યા છો તો હવે હું જાણતો હતો કે હવે એક અન્ય પ્રકારનું નાટક શરૂ થશે પછી મેં કીધું ઠીક છે પહેલા તમે ઘૂંટડો ભરો તેને ઘૂંટ ભરીને કીધું અર્થાત તેને લાગ્યું કે હું તેનો ફૂડ ટેસ્ટર તરીકે ઉપયોગ કરી રહ્યો છું અને પછી તેણે મને કહ્યું પાણી એકદમ બરાબર છે આમ કહેવાનું તેનો અર્થ એ હતો કે મેં તેમાં ઝેર નથી નાખ્યું મેં કહ્યું તમારે એમાં ઝેર નાખવાની જરૂર જ નથી તમે જેવા છો તે જ પૂરતું છે મને તે આપો તેણે મને પાણી આપ્યું મેં એક મિનિટ માટે પાણીના ગ્લાસને મારા હાથમાં રાખ્યો અને પછી તેને પાછો આપતા કહ્યું હવે પીઓ તેણે પાણી પીધો તેની તેની આંસુ આવી ગયા અને જોરથી રડવા લાગ્યા આમાં મીઠાશ છે આ મીઠું છે તે રડતી હતી મેં કીધું બસ આ જ છે જીવનમાં આ જ મહત્વપૂર્ણ છે તમે કાં તો તેને મીઠાશથી ભરી શકો છો અથવા તેને ઝેરયુક્ત કરી શકો છો તે તમારા ઉપર છે આજ અગત્યનું છે તો ભારતમાં આપણે પાણી વિશે ઘણી બધી રીતે જાણકારી ધરાવીએ છીએ તીર્થ દરેક મંદિરમાં એક તીર્થ હોય છે કારણ કે પાણી સ્મૃતિ અને બુદ્ધિ ચાતુર્યની ક્ષમતા ધરાવે છે વર્તમાન સમયમાં આ અંગે ઘણું સંશોધન થયું છે પાણી પાણીનું પ્રત્યેકણું પાણીના અણુઓ જે એકત્રિત થઈને પાણીના કોષ જીવદ્રવ્ય રચે છે તે ચીજ વસ્તુઓને યાદ રાખવાની અસાધારણ ક્ષમતા ધરાવે છે જળની આસપાસ જે ઘટના બને છે તેને તે યાદ રાખે છે તે જેના પણ સંપર્કમાં આવે છે તેને યાદ રાખે છે તે જીવંત છે તે જીવંત છે અને બુદ્ધિશાળી છે જળનું વર્તન અદ્દલ માનવીના મજ્જાતંત્રની તંત્રની જેવું છે તેની માફક જ વર્તે છે જો તમે જો તમે આ પાણી લો અને ચોક્કસ સંવેદના સાથે તેની તરફ જુઓ તો તેની અણુરચના તરત જ બદલાવવા માંડશે તો તે કંઈક અલગ પરિવર્તન પામશે આજે પણ જો તમે પરંપરાગત દક્ષિણ ભારતીય ઘરોમાં જશો તો જોશો કે જળને દેવની માફક રાખવામાં આવે છે વિભૂતિ તેની પર પવિત્ર ભસ્મ ચોપડવામાં આવે છે અને રોજ યોગ્ય પૂજા અર્ચના કરવામાં આવે છે પાણી પીતા પહેલા તેની પૂજા કરવામાં આવે છે કારણ કે આપણી સભાનતા કહે છે કે પાણી સ્મૃતિ ધરાવે છે યોગ્ય સ્મૃતિ યોગ્ય ચીજો કરશે અને અયોગ્ય સ્મૃતિ અયોગ્ય ચીજો કરશે